गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू आदर्श विद्या। फ्रेंड्स, गई वीडियो में आपणे बीकॉम सेम थ्री में कॉर्पोरेट एकाउंट नो लिक्विडेटरना हिसाबों वालों चैप्टर चालू कर दू अने गई वक्त आपणे जे कॉन्सेप्ट छे एना विषे आपणे चर्चा करी थी कि आ चैप्टर में तमारे कई रीते केवा दाखला आवशे, बराबर। अने गई वीडियो में आपणे लिक्विडेटरनु आवक जावकनु पत्रक અને પ્રેફરન્શિયલ લણદારો કોને કહેવાય છે એના વિશે પણ ચર્ચા કરી હતી અને તમને મોટે કરવા પણ આપેલું હતું, ઓકે। હવે આજે આપણે એના રિલેટેડ એક દાખલો જોઈશું, બરાબર, કે તમને ખ્યાલ આવે કે લિક્વિડેટરનું પત્રક કઈ રીતે બને છે, કઈ રીતે ગણતરી કરવાની હોય છે, ઓકે। તો તમારી બુકમાં દાખલા નંબર 8 આપેલું છે, પેજ નંબર 331 ઉપર, ओके। हवे आमा तमने कीधेलू छे के तारीख 31/12/2011 रोज माया लिमिटेड नु मर्जियात विसर्जन थयु। विसर्जन नी तारीखे तेनु पाकु सर्वे नीचे मुजब हतु। तमने एक पाकु सर्वे आपेलू छे अने एमा तमने इक्विटी शेर दरेक रुपया 100 नो आपेला छे, 6000, अने 6 लाख एनी किंमत छे। 12% डिबेन्चर આપેલા છે, 1 લાખ। ડિબેન્ચર પર બાકી વ્યાજ આપેલું છે 12000। રોકાણો પર ગીરો લોન 50000। પરચુરણ લેણદારો 1,80,000। પ્રોવિડન્ટ ફંડ આપેલું છે 18000, ઓકે। આ સાઈડ તમને આપેલું છે પાકડી, જમીન મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો, રોકડ અને બેંક સિલક, જાહેરાત ઉપલબ્ધ ખાતું અને નફા નુકસાન ખાતું, આટલી મિલકતો આપેલી છે। હવે વધારાની માહિતી તમને કહેલું છે કે નીચેની માહિતી ધ્યાનમાં લઈને લિક્વિડેટરનું છેવટનું પત્રક તૈયાર કરો। હવે તમને લિક્વિડેટરનું પત્રક બનાવવાનું કીધું છે અને તમને કીધેલું છે કે મિલકતોનો અબજા, તમને મિલકતોની ઉપજ આપેલી છે, જમીન મકાન 4,20,000માં, યંત્રો 1,10,000, સ્ટોક 55,000 અને દેવાદારો 45,000। લોનના લેણદારોએ રોકાણો રૂપિયા 75,000માં વેચી દીધા અને વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી, ઓકે। એના પછી તમને કીધેલું છે કે પરચુરણ લેણદારોમાં સમાવેશ થાય છે, પરચુરણ લેણદારોમાં નીચેની વિગતોનો પણ સમાવેશ થાય છે। એમાં તમને કીધેલું છે કે 5 માસનો પગાર 5 કારકુનોનો રૂપિયા 75,000, ઇન્કમ ટેક્સ અને સ્થાનિક વેરા રૂપિયા 35,000। હવે ઇન્કમ ટેક્સમાં 5,000ની આકારણી 31/8/2009ના રોજ થયેલી હતી, એટલે કે 5,000 રૂપિયા જે છે એ તમારે ગઈ વર્ષની એના ગયા વર્ષના છે 5,000, ઓકે। ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 31/3/2011ના રોજ ચૂકવવામાં આવ્યા, ડિબેન્ચર હોલ્ડરોને આપણે 31/3/2011ના રોજ ચૂક્યા છે। વિસર્જન ખર્ચ 10,000 થયો। લિક્વિડેટરનો મહેનતાણું તેની મિલકતની ઉપજાવેલ રકમના 2% લેખે અને શેર હોલ્ડરોને ચૂકવેલી રકમ પર 2% આપવાનું છે, ઓકે। હવે આ દાખલામાં ઘણા બધા ટોપિક તમારા ઇન્ક્લુડ થશે, એટલે તમે ખાસ ધ્યાનથી જુઓ છો કે આપણે દાખલો કઈ રીતે ગણવાનો છે, ઓકે। સૌથી પહેલા તો તમને લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક બનાવવાનું કીધું છે, તો આવક જાવકનું પત્રક આપણે તો બનાવીએ પહેલા। તો અહીંયા દાખલા નંબર 8, ઓકે, લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક આપણે બનાવી દઈએ પહેલા। અહીંયા લખાશે એની આવકો, આવકો રકમ રૂપિયા, ચાવકો રકમ રૂપિયા, ઓકે। હવે સૌ પ્રથમ તો લિક્વિડેટરના આવક જાવકના પત્રકની શરૂઆત તમારે આવકો પરથી કરાશે, એટલે કે લિક્વિડેટરનું કામ જે મેન છે કે સૌથી પહેલા તો એને આવક થશે,
અને એમાંથી એ ધીમે ધીમે બધાને ચૂકવણી કરતો જશે. ઓકે, તો લિક્વિડેટરમાં સૌથી પહેલાં આપણે લખીશું આવકો સાઇડ, બરાબર, જેટલી પણ તમારે આવક છે એ. હવે ગઈ ફેરે આપણે જે પત્રકમાં વાત કરી હતી કે સૌથી પહેલાં તો જો કંપની પાસે રોકડ અને બેંક શિલ્લક હોય તો લખાય. ઓકે, રોકડ અને બેંક શિલ્લક તમને પાકા સરિયામાં એ આપેલું જ હશે. ઓકે, અહીંયા આપણે બધી જ કંપની પાસે જે પણ આવકો થઈ છે, બરાબર, મિલકતો વેચી છે કે સલામત લેણદારોનો જે વધારો આવ્યો છે, રોકડ અને બેંક શિલ્લક છે, ઓકે, તો જેટલી પણ આવક થશે આ સાઈડ લખાશે. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે આવકો લખી દઈએ છીએ, એમાં પણ સૌથી પહેલાં લખાશે રોકડ અને બેંક શિલ્લક. તો રોકડ અને બેંક શિલ્લક તમને આપેલી છે અહીંયા 12,100. ઓકે, તો એ આપણે અહીંયા લખી દઈએ છીએ 12,100. ઓકે, ચલો, એના પછી આપણે લખીએ છીએ મિલકતોની ઉપજ. તો મિલકતોની ઉપજ તમને જે પ્રમાણે આપેલી હોય એ પ્રમાણે જ લખાય. ઓકે, તમને કીધેલું છે અહીંયા જમીન મકાનના આટલા વિધ્યા છે, યંત્રોના આટલા છે, સ્ટોક અને દેવાદારોના આટલા છે. તો જે રકમ તમને આપેલી હોય એ બેઠથી તમારે લખી દેવાની. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ છીએ મિલકતોની ઉપજ. ઓકે, મિલકતોની ઉપજ તો અહીંયા લખાશે જમીન મકાન એના ઉપજ્યા છે આપણને 4,20,000, યંત્રો 1,10,000, સ્ટોક છે 55,000, દેવાદારો 45,000. ઓકે, બીજું પણ એક વસ્તુ તમને આમાં આપેલી છે કે લોનના લેણદારોએ રોકાણો રૂપિયા 75,000માં વેચી દીધા અને વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. કોને પરત કરી છે? લિક્વિડેટરને. લિક્વિડેટરને પરત કરી એટલે લિક્વિડેટર પાસે મિલકતોની ઉપજ આવી, એ મિલકતની ઉપજ આવી. કેમ કે જુઓ, તમને કીધેલું છે કે રોકાણો પર ગીરો લોન, આપણે ખરેખર લોન કેટલાની લીધી છે? 50,000ની. અને સામે રોકાણોના ઉપજ્યા કેટલા છે? 75,000. તો એ લેણદારોએ શું કર્યું કે એ જે 50,000ની લોન એમણે આપી હતી, બરાબર, સામે એમણે રોકાણો વેચ્યા 75,000ના, એટલે 75,000માંથી 50,000 એમણે લઈને બાકીની જે 25,000ની રકમ છે એ કોણે આપી દીધી? એમણે લિક્વિડેટરને. તો જે પણ એમનો, આને શું કહેવાય? સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો કહેવાય. ઓકે, અને એમણે કોને આપ્યો છે? લિક્વિડેટરને આપ્યો છે, એટલે લિક્વિડેટરની એક પ્રકારની રોકાણોની ઉપજ જ ગણાય. પણ એ કઈ રીતે ગણાશે? કે 75,000માં જે રોકાણો વેચ્યા હતા એમાંથી 50,000 જે છે રોકાણો સામે ગીરો લોન છે, એટલે લોનવાળાએ 50,000 લઈને બાકીની રકમ આપણને આપી દીધી છે 25,000 લિક્વિડેટરને. ઓકે, તો એ પણ, એનો પણ સમાવેશ મિલકતોની ઉપજમાં થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે ટોટલ કરીએ છીએ, ટોટલ મિલકતોની ઉપજ 4,20,000 પ્લસ 1,10,000 પ્લસ 55,000 પ્લસ 45,000 પ્લસ 25,000, ટોટલ આનું થશે 6,55,000. ઓકે, બીજી કોઈ પણ અહીંયા હપ્તા કોઈ પણ મંગાયા નથી, બરાબર, એટલે આવકો તમને આટલી આપે છે. એક તો રોકડ અને બેંક સેલર અને મિલકતોની ઉપજ આટલી આપે છે. જો તમને સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો આપેલો હોય તો એ પણ આ સાઈડ જ લખાય. પણ એમ કીધેલું છે કે લિક્વિડેટરને આપ્યો છે, તો તમે અહીંયા લિક્વિડેટરની આવકમાં તમે મિલકતોની ઉપજમાં એને લખી શકો છો. ઓકે, પણ ખાસ ધ્યાન રાખજો કે તમે રોકાણો જે છે મિલકત કેટલામાં વેચી છે અને સામે લેણદારોને ચૂકવવાના કેટલા છે. ઓકે, એ જે વધારો મળે એ જ અહીંયા લખાશે, બરાબર, પૂરેપૂરા રોકાણોના જે ઉપજ્યા છે 75,000 એ અહીંયા લખાશે નહીં, અહીંયા ફક્ત એનો વધારો જ લખવાનો છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, 75,000માંથી 50,000ની આપણે રોકાણો સામે ગીરો લોન તમને આપેલી છે એ ચૂકવી દીધી છે, અહીંયા 25,000નો જે વધારો આવે છે એ જ લખાશે. ઓકે, ચલો, હવે આવક સાઈડનું કામ આપણે પૂરું થઈ ગયું છે. હવે આપણે વાત કરીએ જાવક સાઈડ, બરાબર. તો જાવક સાઈડ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં આપણે ચૂકવણીનો જે ક્રમ છે, બરાબર, જાવકોનો જે ચૂકવણીનો ક્રમ છે એ બદલાવો ના જોઈએ, જે આપણે ગઈ ફેરે ચર્ચા કરી હતી. ઓકે, તો જાવકો સાઈડ જે પ્રમાણે આપણે ચૂકવણી કરીએ છીએ
જે તમને પત્રકમાં આપણે શીખવાડ્યું છે એ જ રીતે થશે. એનાથી જો તમે અલગ રીતે કરો છો, બરાબર, માની લો કે અહીંયા તમે લિક્વિડેટરનું મહેનતાણું લખ્યું, પછી શેર લખી દીધા, તો એ નહીં ચાલે, બરાબર, એ તમારે ખોટું પડશે. એટલે જે ક્રમમાં તમારે ચૂકવણી થશે, જે તમને શીખવાડી છે, એ જ ક્રમમાં થશે, બરાબર. ચલો હવે જાવકોમાં સૌથી પહેલાં તો અહીંયા તમને આપેલું છે, તમને ખબર હશે કે કઈ રીતે પત્રક બનાવવાનો છે, બરાબર, કેમ કે ગઈ ફેર આપણે મોઢે કરવા આપ્યું હતું તમને. તો અહીંયા પહેલાં તો લખાશે વિસર્જન ખર્ચ. ઓકે, તો વિસર્જન ખર્ચ આમાં તમને આપેલો છે, કેટલો છે કે વિસર્જન ખર્ચ થયો તમારો કેટલો, 10,000. તો સૌથી પહેલાં તમારે લખાશે અહીંયા વિસર્જન ખર્ચ 10,000. ઓકે, એના પછી આપણે લખીએ છીએ લિક્વિડેટરનું મહેનતાણું, બરાબર, જે ક્રમમાં જે ચૂકવણી થશે એ જ ક્રમમાં થશે. ઓકે, લિક્વિડેટરનું મહેનતાણું. તો હવે લિક્વિડેટરનું મહેનતાણું આપણો દરેક દાખલામાં અગત્યની બાબત થશે, જે આપણે ગઈ ફેરે પણ વાત કરી હતી કે તમને કોના કોના પર લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું કીધું હશે, તમારે એ પ્રમાણે ગણતરી કરવાની રહેશે, બરાબર. તો હવે જો લિક્વિડેટરનું મહેનતાણું તમને કઈ રીતે કીધું છે કે લિક્વિડેટરનું મહેનતાણું તેની મિલકતની ઉપજાવેલ રકમના 2% લેખે. ઓકે, મિલકતોની ઉપજાવેલ રકમના 2% લેખે અને શેર હોલ્ડરોને ચૂકવેલી રકમ પર 2% આપવાનું છે, બરાબર. તો પહેલા તો આપણે મિલકતોની ઉપજાવેલ રકમના 2% ગણી દઈએ, બરાબર. તો અહીંયા લખાશે મિલકતની ઉપજ પર 2%. મિલકતની ઉપજ એને કેટલી કરી છે, 6,55,000 ગુણ્યા 2%, એનો વધારાનો પણ આમાં સમાવેશ થઈ જશે, બરાબર. 6,55,000 આપણે 2% અહીંયા લખીશું, તો 6,55,000 ગુણ્યા 2%, એટલે અહીંયા આવશે 13,100. બીજું કીધું છે કે શેર હોલ્ડરોને ચૂકવેલી રકમ ઉપર આપણે ગઈ ફેરે પણ વાત કરી હતી કે શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ ઉપર હોય કે બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ ઉપર હોય, એના પર જ્યારે પણ તમને કીધેલું હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારી પાસે રકમ પૂરતી છે કે નથી, બરાબર. તો હજુ તો આપણે શેર હોલ્ડરોને ચૂકવ્યા છે નહીં, તો આપણે આની જે રકમ છે એ બાકી રાખીએ છીએ 2% લેખે, એ આપણે છેલ્લે ગણતરી કરીશું જ્યારે પણ ચૂકવવાના થશે ત્યારે. ચાલો, લિક્વિડેટરના મહેનતાણા પછી આપણે ચૂકવીએ છીએ પસંદગીના લેણદાર, બરાબર. પસંદગીના લેણદારો આમાં તમને કીધેલા નહીં હોય કે કયા કયા પસંદગીના લેણદારો છે, પણ એમાંથી તમારે શોધીને લખવા પડશે કે આમાંથી પસંદગીના લેણદારો કયા કયા છે, બરાબર. તો જુઓ, આમાં તમને કીધેલું છે કે પરચુરણ લેણદારોમાં સમાવેશ થાય છે. લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે કે 5 માસનો પગાર 5 કારકુનોનો રૂપિયા 75, બરાબર. તો પહેલાં તો તમારે કારકુનો કેટલા હોય એનાથી કોઈ મતલબ નથી, પણ 5 માસનો પગાર છે. આપણે પસંદગીના લેણદારો ગઈ ફેરે લખાયા હતા, એમાં પગારનો સમાવેશ થાય છે, કર્મચારીનો પગારનો સમાવેશ થાય છે, પણ એમાં શરત હતી કે આપણે 4 માસનો પગાર જ પસંદગીના લેણદારોમાં સમાવેશ થશે અને એમાં પણ વધુમાં વધુ કેટલા, 20,000, બરાબર. તો આ 20,000 કરતાં ઓછી રકમ છે ખબર છે, પણ 5 માસનો પગાર છે. આપણી શરત શું છે કે આપણે 4 માસનો પગાર જ લખીએ છીએ. તો ખરેખર તમારે અહીંયા કેટલા લખાય, તો જુઓ, કર્મચારીનો પગાર તમને આપેલો છે 75, કેટલા મહિનાનો છે, 5 માસનો, એટલે 1 માસનો કેટલો થશે, 1,500. આપણે કેટલા મહિનાનો લખવાનો છે, 4 મહિનાનો, બરાબર. તો 4 મહિનાનો થશે અહીંયા 6,000, બરાબર. એટલા જ તમારે શું થશે, પસંદગીના લેણદારોમાં લખાશે. બાકી જે 1,500 રૂપિયા જે છે એ બિન સલામત લેણદારોમાં સમાવેશ થાય, બરાબર. એની આપણે પછી વાત કરીશું, પણ અહીંયા તમારે કઈ રીતે લખવાનું છે, પસંદગીના લેણદારોમાં ફક્ત 4 માસનો પગાર જ લખાય. અહીંયા તમને 7,500 રૂપિયા જે ટોટલ પગાર આપ્યો છે, બરાબર, કેટલા કારકુનો છે એનાથી કોઈ ફરક પડતો નથી, તમારે ફક્ત માસ જોવાના છે, બરાબર, કેટલા મહિનાનો પગાર આપેલો છે. આમાં તમને 5 મહિનાનો પગાર આપેલો હતો, બરાબર, એટલે 1 મહિનાનો પગાર કેટલો થશે, 1,500 × 4, કેમ કે આપણે 4 મહિનાનો જ લખવાનો છે, બરાબર, એટલે કેટલા થશે, 6,000. ઓકે,
એટલે અહીંયા આપણે પસંદગીના લેણદારમાં લખીશું કારકુનનો પગાર કેટલો છે 6. ઓકે, હવે તમને કીધેલું છે કે ઇન્કમ ટેક્સ અને સ્થાનિક વેરા 35,000. ખરેખર આપણે પહેલા પસંદગીના લેણદારમાં જોઈ ગયા કે સરકારને ચૂકવવાના કરવેરા તમારે પસંદગીના લેણદારોમાં સમાવેશ થાય છે, પણ એની પણ એક કન્ડિશન છે કે છેલ્લા 12 મહિનાના કરવેરા જ આપણે પસંદગીના લેણદારોમાં થશે. એની અગાઉના જે વર્ષ હોય એ બધાનો સમાવેશ થશે એમાં, બિન સલામત લેણદારોમાં થશે. તો આમાં કરવેરામાં 35,000 તો કરવેરા છે જ બરાબર, પણ એમાંથી 5,000 કરવેરા એવા છે કે જે 2009ના છે, એટલે કે ગઈ સાલની એને અગાઉના વર્ષના છે. એટલે આમાં પસંદગીના લેણદારોમાં ફક્ત કોનો સમાવેશ થશે? અહીંયા લખી દઈએ છીએ આપણે સ્થાનિક વેર જે ગઈ સાલના છે બરાબર. ગઈ સાલના કેટલા છે? 35,000 માઇનસ 5,000, કેમ કે 5,000 તો જે છે એ કયા છે? 2009ના છે બરાબર. આપણું ગયું વર્ષ કયું ગણાય? 2010 બરાબર, કેમ કે અત્યારે આપણે વર્ષ પૂરું થયું 31/12/2011, એનું ગયું વર્ષ કયું ગણાશે? 2010 બરાબર. અને આ જે આપેલા છે 2009ના છે, એટલે કે એની પણ અગાઉના વર્ષના છે, એટલે અહીંયા તમારે ફક્ત લખાશે 30,000 જે છેલ્લા 12 મહિનાના છે બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે આપણે સરકારને ચૂકવવાના કરવેરા ફક્ત કયા લખાય છે કે જે ગયા વર્ષના હોય બરાબર, છેલ્લા 12 મહિનાનો. હવે પસંદગીના લેણદારોમાં તમને અહીંયા લેણદારોમાં તમને આટલું જ કીધેલું છે. અને બીજું તમારે એકવાર પાકા સરિયામાં પણ ચેક કરવાનું કે કોઈ પણ તમારે પસંદગીના લેણદાર રહી ના જાય. તો અહીંયા તમને જુઓ પ્રોવિડન્ટ ફંડ આપેલું છે બરાબર. આપણે જોઈ ગયા કે પસંદગીના લેણદારમાં પ્રોવિડન્ટ ફંડનો પણ સમાવેશ થાય છે બરાબર. જો તમે મોઢે કર્યું હશે તો તમને યાદ હશે બરાબર, જો તમે તૈયાર કર્યું હશે તો બરાબર. પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેજ્યુઇટી છે, પેન્શન ફંડ છે, બધાનો સમાવેશ પસંદગીના લેણદારમાં થશે. તો પ્રોવિડન્ટ ફંડ એ પણ અહીંયા લખાશે, પ્રોવિડન્ટ ફંડ 18,000. તો ટોટલ આપણે પસંદગીના લેણદારો જોવા જઈએ તો કેટલા થશે? તો 36,000 પ્લસ 18,000 એટલે 54,000 પસંદગીના લેણદારો થશે. ઓકે, ચલો પસંદગીના લેણદારો પછી આપણે ચૂકવીએ છીએ ડિબેન્ચર બરાબર. તો જુઓ ડિબેન્ચર આપણને આપેલા છે, 12% ડિબેન્ચર આપેલા છે અહીંયા 1,00,000 બરાબર. તો અહીંયા લખાશે 1,00,000 પ્લસ ડિબેન્ચરનો કોઈ બાકી વ્યાજ હોય તો એ પણ લખાશે. તો અહીંયા લખાશે બાકી વ્યાજ 12,000 પ્લસ ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ. ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ. તો જુઓ અહીંયા તમને કીધેલું છે કે ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 31/3/2011ના રોજ ચૂકવવામાં આવે. આપણે ખરેખર ચૂકવ્યા ક્યારે છે? 31/3/2011. આપણું વર્ષ ક્યારે પૂરું થયું છે અહીંયા? 31/12/2011 બરાબર. એટલે કે 31/12/2011 સુધીનું બાકી વ્યાજ તો તમને આપેલું છે 12,000, પણ આપણે ખરેખર ચૂકવ્યા કેટલા ક્યારે છે એમણે? 31/3/2012 બરાબર, 31/3/2012. ઓકે, તો આપણે અહીંયા વર્ષ પૂરું થયું 31/12/2011, ચૂકવણી થઈ છે 31/3/2012 બરાબર. તો છેલ્લા જે 3 મહિનાનું આપણે વધારાનું વ્યાજ એને ચૂકવવું પડે બરાબર, પહેલો બીજો અને ત્રીજા મહિનાનો. એટલે કઈ રીતે થશે? 1,00,000 ઉપર 12% લેખે, કેમ કે 12%ના ડિબેન્ચર છે અને એનું 3 મહિનાનું આપણે વ્યાજ ગણીએ તો 3,000 રૂપિયા જે વ્યાજ છે આપણે ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ ગણાશે 3,000 બરાબર. ટોટલ થશે અહીંયા 1,15,000. ઓકે, ચલો એના પછી અહીંયા આપણે લખીએ છીએ બિન સલામત લેણદાર. તો બિન સલામત લેણદારો કયા છે? તો જુઓ અહીંયા આપણે પરચુરણ લેણદારો તમને કેટલા આપેલા હતા? 1,80,000. ઓકે, અને એમાંથી આપણે તમને કીધેલું છે કે પરચુરણ લેણદારોમાં સમાવેશ થાય છે, આ બધાનો સમાવેશ થાય છે, એમાંથી આપણે પસંદગીના લેણદારો નીકાળી દીધા હતા બરાબર. એટલે પરચુરણ લેણદારોમાંથી જો આપણે પસંદગીના લેણદારો બાદ કરી દઈએ
તો જે વધ્યા છે એ શું ગણાશે? બિન સલામત લેણદારો ગણાશે. બરાબર. તો પસંદગીના લેણદારો અહીંયા જો 1,80,000 હતા, આમાંથી આપણે પસંદગીના લેણદારો લીધા હતા આપણે કેટલા? એક તો 6,000 અને 30,000. ટોટલ આપણે 36,000 આમાંથી લઈ લીધા છે. બરાબર. તો 1,80,000માંથી આપણે 36,000 માઇનસ કરી દઈએ તો બાકી જે વધ્યા છે 1,44,000 એ આપણા બિન સલામત લેણદાર ગણાય. બરાબર. ઓકે, અહીંયા લખી દઉં છું 1,80,000 માઇનસ 36,000, કેમ કે એક પરચુરણ લેણદારોમાં આપણે પસંદગીના લેણદારો લઈ લીધા છે. બરાબર. ચલો હવે આપણે છેલ્લે આવશે પ્રેફરન્સ શેર. બરાબર. પણ આમાં તમને પ્રેફરન્સ શેર ક્યાંય આપેલા નથી, તો હવે ચૂકવણી થશે ઇક્વિટી શેર. બરાબર. તો જો ઇક્વિટી શેરને કેટલા ચૂકવાશે, તો જો આપણી પાસે પૈસા કેટલા છે, આપણી પાસે રકમ કેટલી છે, આવક કેટલી છે, તો ટોટલ આવક જોવા જઈએ તો 12,100 પ્લસ 6,55,000. ટોટલ આપણી પાસે 6,67,100 છે. એમાંથી આપણે ચૂકવણી કરી છે 10,000 માઇનસ 13,100 માઇનસ 54,000 માઇનસ 1,15,000 માઇનસ 1,44,000. ટોટલ આપણે ચૂકવણી કરી છે અત્યાર સુધી જેટલી પણ ચૂકવણી કરી છે, જો એ આપણે માઇનસ કરી દીધું તો આપણી પાસે અત્યારે આટલી રકમ વધી છે, 3,31,000. બરાબર. હવે આપણે જોઈએ ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલી રકમ ચૂકવવાની છે. આપણી પાસે વધ્યા છે 3,31,000. ઓકે. ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે ચૂકવવાના કેટલા છે? 6,00,000. બરાબર. એટલે કે આપણી પાસે પૂરતી રકમ નથી. બરાબર. હવે આપણી પાસે જો પૂરતી રકમ ના હોય, બરાબર, છેલ્લે અહીંયા આપણે ચૂકવી દઈશું ઇક્વિટી શેર હોલ્ડરોને. ઓકે. આપણી પાસે જો પૂરતી રકમ ના હોય, ત્યારે આપણે કીધેલું હતું કે જ્યારે પણ તમારે લિક્વિડ રિટર્નનું મહેનતાણું ગણીએ છીએ, બરાબર, અહીંયા તમારે લિક્વિડ રિટર્નનું મહેનતાણું ગણાશે. કઈ રીતે કીધું હતું? શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ ઉપર. જો પૂરતી રકમ ના હોય તો તમારે સૂત્ર બદલવું પડે. બરાબર. સૂત્ર આપણે શીખવાડ્યું હતું કે વધેલી રકમ ગુણ્યા ટકા પ્લસ 100+ ટકા. બરાબર. તો વધેલી રકમ આપણી પાસે છે 3,31,000 ગુણ્યા આપણે ચૂકવવાના હતા એને 2 ટકા. બરાબર. તો 2/100 તો કેટલું મહેનતાણું આવશે? અહીંયા આવશે 6,490 રૂપિયા એનું મહેનતાણું આવશે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ છીએ 6,490. ઓકે. તો લિક્વિડેટરને મહેનતાણું પણ ચૂકવાઈ ગયું છે, શેર હોલ્ડરને ચૂકવેલ રકમ પર. આ કઈ રીતે ગણ્યું તમને ખબર હોવી જોઈએ, કેમ કે આપણે જો શેર હોલ્ડરોને ચૂકવવાના હતા 6,00,000. ઓકે. પણ આપણી પાસે અત્યારે ફક્ત કેટલા છે? 3,31,000. એટલે કે રકમ પૂરતી નથી. જ્યારે પણ આ રીતે રકમ પૂરતી ના હોય, ત્યારે તમારે લિક્વિડેટરનું મહેનતાણું શોધવા માટે આ સૂત્ર વાપરવું પડે, વધેલી રકમ ગુણ્યા ટકા પ્લસ 100+ ટકા. ઓકે. એટલે 3,31,000 વધ્યા હતા ગુણ્યા 2/100 એટલે 6,490 એનું મહેનતાણું થશે. હવે બાકી જે આપણી પાસે રકમ વધી છે એ શેર હોલ્ડરને ચૂકવાઈ જશે. તો 3,31,000માંથી 6,490 આપણે મહેનતાણું ચૂકવ્યું હોય તો આપણી પાસે છેલ્લે વધ્યા હશે 3,24,510. આ જશે, અહીંયા થશે 6,67,100. આ રકમ જે છે ચૂકવાઈ જશે કોને? ઇક્વિટી શેર હોલ્ડરને. બરાબર. કેમ કે આપણી પાસે જેટલી પણ છેલ્લે રકમ વધશે એ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવાઈ જશે. ઓકે. તો આ પ્રમાણે તમારે પત્રક બનાવવાનું છે, કેમ કે આમાં ઘણા બધા ટોપિકનો સમાવેશ થયો. બરાબર. કે તમારે આવકો સાઈડ કઈ કઈ વસ્તુ લખવાની છે, સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો કોને કહેવાય, પસંદગીના લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે, લિક્વિડેટરની જાવકો સાઈડનો ક્રમ કયો છે. બરાબર. એ દરેક વસ્તુનો આમાં સમાવેશ થયો છે. હવે તમે હજુ પણ જો લિક્વિડેટરનો આવક જાવકનું પત્રક તૈયાર નથી કર્યું તો કરી દેજો. પસંદગીના લેણદારોમાં કોનો સમાવેશ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જ્યાં સુધી તમને એ નહીં આવડે ત્યાં સુધી તમને આ ચેપ્ટર નહીં આવડે. ઓકે.
તો જે લોકોએ ફર્સ્ટ વિડીયો નથી જોઈ એ પહેલાં ફર્સ્ટ વિડીયો જોવો છો, એમાં આપણે ચર્ચા કરેલી છે કે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક કઈ રીતે બને છે, ઓકે, વેસંગીના લેણદારોમાં કોનો સમાવેશ થાય છે, દરેક બાબતનું આપણે એમાં તમને શીખવાડેલું છે. લિક્વિડેટરનું મહેનતાણું પણ આપણે દરેક દાખલામાં એક અગત્યનો ટોપિક બને છે, બરાબર. એટલે દરેક વસ્તુ આપણે પહેલી વિડીયોમાં ડિસ્કસ કરેલી જ છે. જે મિત્રોએ વિડીયો નથી જોઈ પહેલાં ફર્સ્ટ વિડીયો જોવો છો, એના પછી આપણે તમે આ દાખલા જુઓ છો, ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અગત્યનો ટોપિક ચાલુ કરીશું, બરાબર, આ ચેપ્ટરમાં જે મોસ્ટલી તમારી યુનિવર્સિટીમાં પૂછાય છે. જો આમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરીને જણાવો છો, ઓકે. થેન્ક યુ સો મચ.